વાળા વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા સ્ટુડિયોમાં જેમને એમના યુગમાં ઘણા કામ કર્યા છે એવા ભીમજીભાઈ પટેલનું આજે આપના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. અને ભીમજીભાઈ અત્યારે સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયા છે અને તે પૂર્વ શાસક પક્ષના નેતા રહી ચૂક્યા છે અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે એવા ભીમજીભાઈ પટેલનું અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ભીમજીભાઈ, અમારા દર્શકોને આપના વિશે પરિચય આપજો. ભીમજીભાઈ પટેલ પૂર્વ શાસક પક્ષ નેતા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સુરતના ખાસ કરીને 28થી વધારે સંસ્થાઓ સાથે સંકળાય અને 42 વર્ષથી સુરતને કર્મભૂમિ બનાવી અને સુરતમાં વસવાટ કરું છું. ભીમજીભાઈ, આપના વિશે ઊંડાણમાં પરિચય કે આપનો જન્મ ક્યાંથી થયો અને આપ સૌરાષ્ટ્રમાંથી આવો છો, આપણે સુરતને તમારી કર્મભૂમિ કઈ રીતે બનાવી? મારો જન્મ ગામ બુરણા, તાલુકો સિંહોર, જિલ્લો ભાવનગરનો મૂળ હું વતની છું. 1-7 ધોરણ મેં બુરણા ભણ્યો છું અને ત્યાર પછી આઈપી મિશનમાં મેં 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ખાસ કરીને સુરત શહેરને 42 વર્ષ પહેલાં મેં કર્મભૂમિ બનાવી ત્યારે સુરત શહેર મેં નજીકથી જોયું છે. સુરતની એક એક ગલીથી વાકેફ હતો અને એટલા માટે જ મને એમ થયું કે સુરત આપણું પોતાનું જ્યારે બન્યું છે ત્યારે સુરત માટે કંઈક ને કંઈક કરવું જોઈએ. એટલા માટે 28 સંસ્થા નાનપણથી હું ચલાવી રહ્યો હતો. આપ વાત કરી કે 28 સંસ્થા ચલાવી રહ્યા છો, એમાં કઈ કઈ સંસ્થા છે અને એમાં કઈ રીતનું આપ કાર્ય કરી રહ્યા છો? સુરતની ખાસ કરીને કહું તો હું ડાયમંડ માર્કેટમાં 20 વર્ષથી વધારે મેં ડાયમંડનો બિઝનેસ કર્યો છે. ડાયમંડ બંને માર્કેટમાં ડાયમંડ દલાલ કમ વેપારી એસોસિએશન નામની એક સંસ્થા ઊભી કરેલી, એમનો 19 વર્ષ સુધી હું પ્રેસિડન્ટ રહ્યો છું. જેમેન જ્વેલરી હોય, સુરત ડાયમંડ એસોસિએશન હોય કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોય, સમસ્ત પાટીદાર હોય, ભાવનગર જિલ્લા એજ્યુકેશન ટ્રસ્ટ હોય, સર્વજ્ઞાતિ સંઘ હોય, આવી વિવિધ સંસ્થાઓ ઊભી કરીને એક યા બીજા પ્રકારે જે સુરતને પોતાની કર્મભૂમિ બનાવી અને વસવાટ કરે છે એવા લોકો સાથે મળીને આ સુરત શહેરની જનતાની અને ખાસ કરીને શેવાળાના માનવીને સુખી કરવાની ભાવનાથી જો વર્ક કરવામાં આવે તો મને એ સમયે ગૌરવ થતો હતો કે આપણે કંઈક ને કંઈક માનવ જીવન માટે કરી રહ્યા છીએ અને એના માટે આ 28 સંસ્થાનો ઉદય થયો. આપ જ્યારે પૂર્વ શાસક પક્ષના નેતા હતા ત્યારે આપણે એસએમસી સાથે મળીને ખૂબ ઉમદા કાર્ય કર્યા છે, એ વિશે આપ શું કહેશો? સુરત શહેરમાં હું 10 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે સેવા આપી છે. 2008-2010 સુધી 2 વર્ષ હું રૂલિંગ પાર્ટી લીડર એટલે શાસક પક્ષના નેતા સુરત શહેરમાં રહ્યો છું. એ સમયે મને હતું કે આપણે ભારતભરના ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે પછી એસએમસી હોય કે નગર પંચાયત કે XYZ પંચાયતથી લઈ અને પાર્લામેન્ટ સુધીનું જે શાસન છે એવા સભ્યોને મળતી ગ્રાન્ટ જે 100% આજ દિન સુધી કોઈએ વાપરી નથી અને ભારતભરમાં મહાનગરના ઇતિહાસમાં જોઈએ તો 100% સુરતના 114 કોર્પોરેટને મળતી ગ્રાન્ટ એ મારા શાસનમાં 100% આપણે વાપરીને ભારતભરમાં બતાવી છે. અને એ 100% વાપરી અને 5 વર્ષે તમામ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય અપક્ષ હોય એમની પણ ગ્રાન્ટ 0 કરાવી અને સુરતનો એક ઇતિહાસ બનાવ્યો છે. આપ જ્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે આપણે સમાજ માટે ખૂબ સારા કામ કર્યા છે, એ વિશે આપ શું કહેશો? ખાસ કરીને હું વાત કરું તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પ્રથમવાર નોન સુરતી એટલે એક વ્યક્તિ તરીકે મને કામ કરવાની આ સુરત શહેરમાં તક મળેલી. આપણે જોઈએ તો આપણે આ જે સુરત પ્રોપરના લોકો છે એમને પોતાની જન્મભૂમિ હતી, જ્યારે અમારા માટે તો કર્મભૂમિ છે. તો કર્મભૂમિનું ઋણ અદા કેવી રીતે કરવું એના માટે સુરત શહેરમાં મારા સમયમાં 7,800 કરોડના અમે કામ મંજૂર કર્યા છે. ખાસ કરીને હું તમને કહું તો પહેલી વાર બજેટની અંદર જે આપણે અત્યાર સુધીનું બજેટ બનતા હતા એમાં ખાસ કરીને બાંધકામ ઉપર જો ભાર મૂકવામાં આવ્યો હોય તો મારા સમયમાં મૂકવામાં આવ્યો છે. એની અંદર તમામ હેડો સુધારવામાં આવ્યા છે. ખાસ કરીને હું 1-2 એક્ઝામ્પલ આપું તો સુરત શહેરમાં પહેલી વાર ભારતનો એક રેકોર્ડ બનેલો, 69 બ્રિજ મૂકનાર પહેલો ચેરમેન. હવે એ સમયે જ્યારે મેં બ્રિજો મૂકેલા ત્યારે શાસક પક્ષના કોર્પોરેટર અને બી પક્ષ બંનેએ મારી ટીકા કરેલી કે એમાં ઘણાએ એવું કીધેલું કે સૌરાષ્ટ્રની એક પરિભાષા છે
કે મલોખાના બ્રિજ રમકડા કહેવાય. હવે મલોખાનું બ્રિજ સાબિત ન થાય એવી ટિપ્પણી કરવામાં આવેલી ત્યારે મેં કીધેલું કે સુરત શહેર આપણું છે. અને એક વર્ષ પછી આનો હું જવાબ આપીશ. 69 બ્રિજમાંથી 38 બ્રિજ મેં એક જ વર્ષમાં દોડતા કરેલા. બે વર્ષના મારા બજેટમાં 124 બ્રિજ મૂકેલા, એની કન્સલ્ટન્ટ મોસ્ટ ઓફની એ સમયે આપી. એમાંના 80 બ્રિજ આજની તારીખમાં તૈયાર થઈ અને લોકો દોડે છે. 46 ઓવરહેડ ટાંકીઓ મૂકેલી, 23 પમ્પિંગ સ્ટેશનો મૂકેલા. પાણીની જે 700 એમએલની કેપેસિટી હતી એની 3100 એમએલની કેપેસિટી ઊભી કરી. તો એ અમારા સમયમાં બન્યું છે. BRTS હોય, આ બ્રિજો હોય, આ તમામ કેપેસિટી 7800 કરોડના કામ કરવાની મને તક મળેલી. ખાસ કરીને હું વાત કરું તો જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે બેન, એ જ્યારે અહીંયા ગુજરાતના CM હતા તો પહેલીવાર 3000 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ એક જ મહિનામાં ભારતનો ઇતિહાસ. કે એક મહાનગરનું બજેટ 3714 કરોડનું હોય અને 3000 કરોડના ખાતમુહૂર્ત થાય તો એ પહેલીવાર ભારતમાં શક્ય બન્યું છે. આવા ભારતના 18 રેકોર્ડ અમારા સમયમાં પ્રસ્થાપિત થયા છે. આ અમારી કામગીરી હતી. આજે દાખલા તરીકે વાત કરીએ તો સુરત શહેર જે રીતે વિશ્વનું સર્વશ્રેષ્ઠ શહેર અને ખાસ કરીને ફાસ્ટ ડેવલપિંગ ગોઈંગ ધ સિટી 4th નંબર જે મેળવેલો, સફાઈમાં 2nd નંબર હતા. પણ મને આજે દુઃખ સાથે કહેવું છે કે આપણા શાસકો જે રીતે અત્યારે ચાલી રહ્યા છે તો એમાં જે 25 શહેરોમાં પણ આપણું અત્યારે સ્થાન સફાઈમાં નથી. આજે બ્રિજ સિટી ઓળખાય, ગ્રીન સિટી ઓળખાય, આજે બધા જ આપણે જે ઓલું કરીને વિશ્વકક્ષાનું શહેર બનાવવાની જે નેમ હતી એમાં કંઈક ને કંઈક ઉણપ આવી છે. જો દરેક વ્યક્તિ સુરત શહેરને પોતાની કર્મભૂમિ હોય કે જન્મભૂમિ હોય પોતાનું શહેર માને તો વિશ્વનું સર્વશ્રેષ્ઠ સુરત શહેર બની શકે એવી મને ચોક્કસ મારી લાગણી છે. સર, આપણે બજેટની વાત કરી તો આ વખતના બજેટમાં આપણને કઈ રીતનો ફાયદો થશે એવું લાગી રહ્યું છે નાગરિકોને? હું બજેટની વાત કરું તો બજેટ સાકાર કરવું એ મહત્વનું છે. બજેટમાં 6000 કરોડના કામ મૂકી દેવા અને 6125 કરોડથી વધારેના કામ મંજૂર કરી દેવા એ શક્ય નથી. એના માટે પ્રેક્ટિકલ વર્ક કરવું પડે. શાસકોએ એના માટે નિર્ધાર નક્કી કરવો કે મારે એક મહિનામાં મારે કેટલા કામ મૂવ કરવા છે. દાખલા તરીકે મેં 69 બ્રિજ મૂક્યા તો 31 બ્રિજોની કન્સલ્ટન્ટ એક જ મહિનામાં મેં સોંપી દીધેલી અને તમામે તમામ બ્રિજની કન્સલ્ટન્ટ 3 મહિનામાં ક્લિયર કરી દીધેલી અને એમાંના 3 મહિનામાં ખાતમુહૂર્ત પણ 3000 કરોડના મેં પ્રોજેક્ટ કીધા એમાં આ બધા જ કામોનું ખાતમુહૂર્ત હતા. તો જે શાસકો જે કામ મૂકે છે એ ફોલોઅપ કરવાની જવાબદારી શાસકોની છે. વહીવટી જ્યારે એક વ્યક્તિ કમિશનર હોય કે એની નીચેની ટીમ હોય એમની પાસેથી સંકલન થકી 15 દિવસે અમે રિવ્યૂ બેઠક કરતા હતા કે ભાઈ તારા વિસ્તારમાં તે વાતનાલય મૂક્યા છે, કોમ્યુનિટી હોલ મૂક્યા છે, તરણકુંડ મૂક્યા છે, શાંતિકુંજો મૂક્યા છે, ભાઈ કેટલી અને ક્યાં છે, કઈ જમીન ઉપર બનાવવાના છે. પહેલાં જો બજેટમાં મૂકેલા કામ શાસકોએ જો કરવા જ હોય તો પહેલાં રિક્વાયરમેન્ટ જમીન ફર્સ્ટ, 2nd તમારે કન્સલ્ટન્ટ અને 3rd તમારી પાસે ફાઇલ કેટલા દિવસમાં મૂવ થઈને આવે છે એ મહત્વનું છે. જો 3 મહિનામાં બજેટમાં મૂકેલા કામ ફોલોઅપ કરવામાં ના આવે તો 12 મહિને એનું રિઝલ્ટ 0 છે. આ મારી પોતાની પ્રેક્ટિકલ કાર્ય પદ્ધતિ છે. અમે અમારા 11 ચેરમેનની 15 દિવસે હું રિવ્યૂ બેઠક લેતો હતો. પાણીના ચેરમેન હોય, ડ્રેનેજના હોય, TP ચેરમેન હોય, ફલાણા હોય, જે કામ અટવાતા હતા એની પાસે ફોલોઅપ કરાવતા હતા. એ સાથે મહિને દરેક મહિને ડેપ્યુટી એન્જિનિયરથી લઈ અને કમિશનર સુધીની રિવ્યૂ બેઠક કરતા હતા કે ભાઈ ઝોન વાઇઝ બેઠક થાય, સેન્ટ્રલી બેઠક થાય, હેડવાઇઝ થાય અને એનું ફળ સુરત શહેરે મેળવવું છે. આજે બજેટમાં 6700 કરોડના કામ મૂકી દીધા અને શાસકને પૂછો કે ભાઈ કયા કામ મૂક્યા અને ક્યાં ફાઇલ છે, 6 મહિને એને ખુદને નથી ખબર કે મેં શું મૂક્યું અને બજેટમાં શું હતું. તો ક્યારે સુરત શહેર કામ કરી નથી શકતો. તો આપ એવા શાસકોને શું કહેવા માંગો છો કે પોતાના કાર્ય પ્રત્યે કઈ રીતે નિષ્ઠા રાખવી જોઈએ? જે શાસક તરીકે તમને સુરત શહેરની જવાબદારી આપવામાં આવી છે એની કાર્ય પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ. આજની તારીખમાં તમારો કોઈ કાર્યપાલક ઇજનેર હોય કે તમારો ડેપ્યુટી કમિશનર હોય કે તમે કમિશનર હોય એ પોતે પોતાની કાર્ય પદ્ધતિ ઓનલી ફોર નોકરીને આધારિત પદ્ધતિ છે.
હવે શાસક તરીકે તમારે જો એની પાસેથી કામ લેવું જ હોય તો મેં કીધું એમ તમારે દર 15 દિવસે રિવ્યૂ બેઠક ડેપ્યુટી કમિશનરથી લઈ અને કમિશનર નીચે જેટલા હેડ છે એ હેડોની અધિકારીની સાથે બેઠક કરવી પડે. એ સિવાયના જે પ્રશ્નો ઉપસ્થિત થાય એ 15 દિવસે તમારે પોતાએ સોલ્યુશન એનું લાવવું પડે કે ભાઈ જગ્યા મળી નથી મળી, શું એમાં પ્રોબ્લેમ છે. આ નહીં તો આ ઓપ્શન તમારે આપવા પડે. હવે અધિકારી એની રૂએ જે એને જે કામ છે એ પદ્ધતિ આખી અત્યારે રોંગ ચાલી રહી છે. એને તો ક્યાં મળે છે, એવા અધિકારીઓ છે કે જેને ક્યાં મળે છે, મને ફાયદો થાય તો મારે કરવું છે, નહીંતર મારે કરવું નથી. આજે સફાઈની વાત છે તો સફાઈની અંદર સેકન્ડ નંબરે હતા અને આજે 25માં સ્થાન નથી. તો એના કરતાં જે મારા સમયમાં જે સફાઈ કામદાર હતા એમાં 1100 સફાઈ કામદારોનો વધારો થયો છે બેન. હવે 1100 કામદારનો મહેકમ જોવો તમે, અને એ જ મહેકમની અંદર જો તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જો કામ લીધું હોત તો રોજગારી 10 ગણી વધારે મળત અને સાથે સાથે સુરત નંબર 1 હોત. પણ જે કર્મચારી છે એની ઉપર તમારી દેખરેખ છે ખરી. દાખલા તરીકે મારા સમયમાં ફરજી કૌભાંડ, અમે હાજરી કૌભાંડ પકડેલું કે સફાઈ કામદાર પોતે હાજર ન હોય અને એનો પગારની પ્રેઝન્ટ બતાવવામાં આવે, મહિને પગાર થાય એટલે 5000 ઓલો અધિકારી લઈ લે અને બાકીના પેલો ઘરે મજા કરે. આ પદ્ધતિમાં જો સેકન્ડ નંબર ઉપર હતા તો તમે તો અત્યારે 1100 કામદારોની ભરતી સાથે આગળ વધી રહ્યા, તો સુરત શહેર નંબર 1 હોવું જોઈએ. તો આ લાગણી કોની છે? સુરતની જનતાની નથી, એક શાસકોની છે. અને શાસકોએ આમાં આમાં ધ્યાન આપવાની જરૂર છે. જો ભારતનું સર્વશ્રેષ્ઠ શહેર અમારા સમયમાં અમે ટીમ વર્કથી કરી શક્યા હોય તો એ અત્યારે પણ શક્ય છે. સુરત શહેરના મને ગૌરવ એ વાતનું છે અને દુઃખય છે કે જે મારા સમયમાં અમે જે સુરત શહેરને ડેવલપિંગ અમે કરેલું ટીમ વર્ક, અને એ જ ટીમ અત્યારે શાસનમાં છે જ નથી એવું નથી. કદાચ અમારી જેવા 10-15 નીકળી ગયા હોય, પરંતુ જે ટીમ છે 12 ધારાસભ્ય છે, 2 સાંસદ છે અને બાકીના ભારતીય જનતા પાર્ટીની બોડી છે. હવે જો એને સુરત શહેરને નંબર 1 બનાવવું હોય તો એ જ શાસકો 75% છે. તો એ જે કાર્ય પદ્ધતિ ચાલતી હતી અત્યારની, શું એની ઉણપ છે એ પોતે જ કબૂલે તો મને ખબર છે કે ભારતનું સર્વશ્રેષ્ઠ શહેર આજે પણ થઈ શકે. પરંતુ ગ્રુપની અંદર આ ફલાણા ભાઈનું ગ્રુપ, આનું ગ્રુપ, આનું ગ્રુપ, આનું ગ્રુપ કરીને 20થી વધારે ગ્રુપ થઈ ગયા અને એક પણ શાસનની પદ્ધતિમાં રસ નથી. દાખલા તરીકે હું કહું તો આજે સુરતના જે રીતે વેરા વધ્યા, તો મને એવું ઘણીવાર મેં ગયા વર્ષે એક વિઝન આપેલું 101 મુદ્દાઓનું, અને ત્યારે મેં કમિશનરને કીધેલું કે ભાઈ તમે આ મુદ્દા ખાલી કરો, મને કોઈ રસ નથી કે મારે ઇલેક્શન લડવું છે કે મારે નથી. હું તો ભારતીય જનતા પાર્ટીમાંય નથી, કોંગ્રેસમાંય નથી, કોઈ પાર્ટીમાં અત્યારે નથી, પરંતુ મને સુરત શહેર માટેનું જે વિઝન મૂકેલું, જે હેડો સુધારેલા, એ આજે ઝીરો થતા જોયા એટલે દુઃખ થાય છે. દાખલા તરીકે સુરત શહેરમાં 50% વેરા માફ કરવા, તો હું આ શહેરમાં એક જ મહિનાની અંદર કરીને બતાવી દઉં કેવી રીતે થાય, તો એ હું શીખ્યો છું. સુરત શહેરની બેઝિક સુવિધા દાખલા તરીકે છે કે 100% માફ, સ્ટ્રોમ નાખવી છે કોઈ સોસાયટી, ડ્રેનેજ નાખવી છે, પાણીનું નેટવર્ક નાખવું છે, લાઇટ નાખવી છે, તો એ બધું મફત. તો કેવી રીતે થાય એ હું તમને આ સુરત શહેરને શીખવવા તૈયાર છું. દાખલા તરીકે હું તમને એમ કહું કે મીટરથી તમે પાણી આપો છો, 50% મીટરથી જે પાણી લોકો લે છે એનું બિલ 50% માફ. હવે દાખલા તરીકે 15 લાખથી વધારે એપાર્ટમેન્ટોના ફ્લેટો ધારકો આજે પાણી આ મીટરથી લઈ રહ્યા છે, અન્ય વિસ્તારોના લોકો લઈ રહ્યા. હવે જો એને 50% તમારે માફ કરવું હોય તો આ બધો ખર્ચો તમારે દાખલા તરીકે 1000 કરોડનો વર્ષે થાય, તો 1000 કરોડ તમારે સુરત શહેરમાંથી ક્યાંથી બસાવવા, કેવી રીતે બસાવવા એ અમે શીખ્યા છીએ. આ સુરત શહેર વર્ષે 1500 કરોડનું શેરિટી કરતી હોય તો 1500 કરોડનું જે શેરિટી થાય છે, તો તમે પીપીપી મોડલ બનાવો દાખલા તરીકે, તો 50 સ્કૂલો બનાવી હોય તો સુરતની જનતાના પૈસાથી, શ્રેષ્ઠીઓના પૈસાથી સુરત શહેર ડેવલપ થઈ શકે. મારા સમયમાં પીપીપી મોડલ કરેલું તો 52 સર્કલો અમે એક જ વર્ષમાં સુરત શહેરમાં સાકાર કર્યા. આજે તમને કહું મને એક ગૌરવ ઘણી બાબતનો થાય છે. દાખલા તરીકે સુરતના 1,72,000 બાળકનું અને મધ્યાહન ભોજન આપતા હતા, અમે અક્ષય પાત્ર સંસ્થાને બોલાવી અને 1,72,000 બાળકોને ગરમ ગરમ રોટલી, દાળ ભાત
અને શાક આજે આપીએ છીએ અને બાળક હસતા મોટે 24 કલાકનું જમીને કરે જાય છે. આ ઉપલબ્ધિ એ જ બાળકોને ખાનગી શાળાની સામે કોમ્પિટિશનમાં રાજ્ય સરકાર ખાલી ડ્રેસ આપતી હતી, ચોપડા આપે છે, પરંતુ બૂટ ને મોજા ના આપતા હોય એટલે એ બાળકને શું થાય, ડ્રેસ પહેર્યો હોય પણ બૂટ અને મોજા ના હોય એટલે સહજ છે ગરીબ બાળક ઉઘાડા પગે આવે. એના માટે પ્રથમવાર એ જે ચેરમેન તરીકે મેં બૂટ અને મોજાની જોગવાઈ કરી છે, આ મારી ઉપલબ્ધિ છે. દાખલા તરીકે અમે તમામ હેડ આ પ્રકારે સુધાર્યા છે. વાત રહી આપણે દાખલા તરીકે સુરત શહેર પોતાનું ગણીને પોતે જો શાસકો આમાં ફેરફાર કરે અને હું કહું કે સંકલન થકી જ થાય, દર 15 દિવસે 11-11 ચેરમેનની મિટિંગ બોલાવે શાસક અને એને થતા પ્રોબ્લેમ નક્કી કરે. દાખલા તરીકે કોઈ એન્જિનિયર છે એને સારું કરવું છે પણ ઉપરી અધિકારી ન કરવા દેતો હોય તો એ જવાબદારી પણ આપણી શાસકોની છે કે ભાઈ લાવ તારું પ્રેઝન્ટેશન બતાવો અથવા તો તું જે કરવા માંગે છો સુધારા એ એમને સમજવું પડે અને એની ઉપર જો અમલ કરવામાં આવે, લોકોની રિક્વાયરમેન્ટ ઉપર અમલ કરવામાં આવે તો હું માનું કે 100% બજેટ તમે વાપરી શકો. બાકી નહીતર રમકડાના જે બ્રિજ મને જે શબ્દ વાપરવામાં આવેલા એ જ સાબિત થાય. એના માટે તમારે બજેટમાં મૂકેલા કામ ફોલોઅપ કરવાની વિઝન તમારું 50 વર્ષનું હોવું જોઈએ. એક દિવસનું વિઝનથી ક્યારેય આ સુરત શહેર કે કોઈ શહેર ડેવલપ ન થઈ શકે. એના માટે 50 વર્ષનું વિઝન મૂકવું પડે અને 50 વર્ષની રિક્વાયરમેન્ટથી જ જો ડેવલપ કરવામાં આવે તો વિશ્વનું સર્વશ્રેષ્ઠ શહેર બની શકે. ભીમજીભાઈ આપણે વાત કરીએ તો ક્લાસ 4 અધિકારી એનું કામ પર નિષ્ઠાથી કરતું ન હોય અને એનો બ્લેમ ક્લાસ 1 ઓફિસરને આપી દેવામાં આવે છે કે તમારી એસએમસી શું કરી રહ્યું છે. એવા જે બધા અત્યારના હાલમાં એવા કિસ્સાઓ બહુ બધા બહાર આવે છે કે ક્લાસ 4 અધિકારીનું કામ બરાબર નથી હોતું અને બ્લેમ સીધું ક્લાસ 1 ઓફિસરોને સોંપી દેવામાં આવે છે કાં તો એસએમસીને કહી દેવામાં આવે છે, એ વિશે આપ શું કહેશો? આ કાર્ય પદ્ધતિ છે એ બે પ્રકારે જે સરકારની અંદર ચાલી રહી છે, દાખલા તરીકે ઉપરી અધિકારી અને નીચેના અધિકારી. નીચેના અધિકારી ઘણી વાર નિષ્ઠાવાન હોય, એને સારું કામ કરવું હોય, એને ધગજથી કામ કરવું હોય તો કા ઉપરી અધિકારી એને ટોસર કરતો હોય અથવા ઉપરી અધિકારીએ જે કરવું છે એ કામ નીચેની કેડર ફોલોઅપ ન પણ કરે, આ ઘર્ષણ રોકવા માટે સમન્વય જ જરૂરી છે. દાખલા તરીકે વરાછા ઝોન હોય, આપણે સુરત શહેર 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને 8મું જેને કહી શકાય સેન્ટ્રલ ઓફિસ, આ વહીવટી 8 જ પ્રકારે ચાલી રહ્યો છે. હવે દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું કે વરાછા ઝોનના અધિકારીને કંઈ કરવું છે વરાછાની અંદર કામ, તો ઉપલા અધિકારી એમને જે હેડનો અધિકારી આવે સહયોગ ના આપે તો પહેલો કે મને શું પડ્યું હોય, કારણ કે અત્યારે આપણે ત્યાં જેટલા અધિકારી રાજ જે કર્મચારી રાજ છે એ ઓનલી 4 પગારને આધારિત જ છે. 9 વાગે આવવું અને 5 વાગે પોતાનો સમય પૂરો થાય એટલે જતું રહેવું, મારે કામ આજનું કે અઠવાડિયાનું આજે પૂરું કરીને જવું છે એ ભાવના પહેલા તો છે જ નહીં. કર્તવ્ય પરાયણની ભાવના જે હોવી જોઈએ કે મારું કામ મારે કરવું છે અને આ શહેરમાં મને જે તક મળી છે અધિકારી તરીકે એ તક હું 100% સાર્થક કરું, એવી ભાવના અત્યારે 0 થાય. આજે ભારતનું કહેવાય છે કે વિશ્વની અંદર ભારત રામ ભરોસે ચાલે છે. તો સર એના પર એક્શન શું લેવા જોઈએ જેથી એમાં સુધારો આવે? એક્શનથી કોઈ પરિણામ મળતું નથી એવું હું પ્રેક્ટિકલ માનું છું, ઠીક છે, એને ઉજાગર કરવું જરૂરી છે. પરંતુ પોતાની જ્યાં સુધી કર્તવ્ય નિષ્ઠા, પોતે કર્યાનો ભાવ અને મને લોકો શું કહે છે એ મગજમાંથી કાઢીને જો કામ કરવામાં આવે તો મને ખબર પડે કે અધિકારી હોય. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું, અમે જ્યાં જઈએ તો દાખલા તરીકે અમે ફ્રી મેડિકલ અથવા તો અન્ય સેવા જે કરીએ છીએ તો ઘણીવાર અમે રોડ ઉપર બેસી જતા હોય તો જે દાખલા તરીકે સુરત શહેરમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રૂલિંગ પાર્ટી લીડર આજે પોતાની ગાડીમાંથી એ ઉતરતો ન હોય, ડ્રાઈવર રાખતો હોય, પોતાની ગાડીમાંથી ઉતરતો ન હોય, એની આગળ પાછળ 10 ગાડીઓ ચાલતી હોય એવી ભાવના એની હોય, પણ અમે તો જાતે ગાડી ચલાવીએ, 2-વ્હીલર ચલાવીએ ભાઈ, હાલતા જઈએ છીએ,
તો અમને એવું નથી કે ભાઈ અમે આ શહેરમાં આટલા રાજા રહી શક્યા, આટલા કરોડોના કામ કર્યા, અમે આ કર્યું તે કર્યું, 28 સંસ્થાના વડા રહી શક્યા, અને છતાંય અમને ક્યારેય એવો ભાવ નથી થયો કે અમે આવું લક્ઝરિયસ જીવન જીવીએ, કે અમારી પાછળ 8-10 ગાડી ફરે, લોકોના ટોળા અમારી હારે આગળ પાછળ રખડે. એ ક્યારે થાય? તમે કરપ્શન કરો તો, અને કરપ્શન ન કરો તો તમારે લાઈફ તમારી નોર્મલ માણસ જેવું જીવન જીવવું પડે. આ કાર્ય પદ્ધતિ છે. હવે દાખલા કોઈ ઓફિસર છે તો એને પોતાના કર્તવ્ય નિષ્ઠા પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ કે મારે ભારતના એક અધિકારી તરીકે આટલા કરોડની વસ્તીમાં મને આ તક મળી છે, કે આ સુરત શહેરના આટલા લાખની વસ્તીમાં મને એક કર્મચારી તરીકે આમાં મારી પસંદગી થઈ છે, મને સરકારી નોકરી મળી છે, મારે લાઈફ ટાઈમ સુધી આ જ નોકરી કરવાની છે. તો નિષ્ઠા સાથે કેમ ન થાય ભાઈ? કરવું છે તો આજે કરવું છે, કાલે કરવું છે. જો કરવું જ હોય કામ તો તમે નિષ્ઠાથી કેમ ન કરી શકો? નિષ્ઠાથી કરો તો એને કોઈ ને કોઈ તમને ગૌરવની ભાવના સાથે જોતા હોય કે ભાઈ જો ફલાણો અધિકારી એના ઓલામાં આ કામ ખૂબ સુંદર કરી રહ્યો છે. કોઈ તમારી કદર કરે છે કે નથી કરતો, પણ ઉપરનો ઈશ્વર તમારી કદર કરે છે એટલું હું મારા જીવનમાં હું માન્યો છું. અને એ જ બેજ ઉપર જો દરેક વ્યક્તિ કામ કરે ભારતભરની કે વિશ્વભરની તો ક્યારેય દુઃખી થતો નથી. અને હામુકનો કંઈક કર્યાનો ભાવ આ મનુષ્ય અવતારમાં સાર્થક કરીને જાય છે. આપણે દિવ્યાંગોની વાત કરીએ તો આપ પદ્મશ્રી કનુભાઈ ટેલરનું દિવ્યાંગો માટેનું બીજ આપ રોપનાર છો, એ વિશે આપ શું કહેશો? કનુભાઈ, જ્યારે હું રૂલિંગ પાર્ટી લીડર હતો, આમ તો મારા ઘણા સમયથી હું એમને ઓળખું છું, છેલ્લા 20 વર્ષથી ઓળખું છું, કારણ કે દિવ્યાંગોનો જે પ્રોગ્રામો થતા એમાં કનુભાઈ હર હંમેશ તૈયાર હોય અને એને ગૌરવ થતો હતો. હું જ્યારે શાસક પક્ષના નેતા હતો ત્યારે આ જમીન જે અત્યારે આ સ્ટુડિયો અત્યારે આપણે બેઠા છીએ એ જમીન એલોટ કરવા માટેની એમની માંગણી હતી. અને એ સમયે અમારા સંકલનમાં વિરોધ વચ્ચે આ જમીન અમે અપાવેલી. ત્યારબાદ ફરીવાર આ જમીનનું ઉપર બાંધકામ કરવામાં આવ્યું. આક્ષેપો પણ કનુભાઈ ઉપર ખૂબ કરેલા લોકોએ, અને એને લઈને એક ઇન્ક્વાયરી થયેલી. અને ઇન્ક્વાયરીની અંદર ત્યારે હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો, અને ત્યારે મેં કીધેલું કે કનુભાઈ જે કરે છે એ દિવ્યાંગ બાળકો માટે જ કરે છે. જે સંસ્થાનો ઉદય થાય એ સંસ્થાના વડા તરીકે જે સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ એ એમને કરતા હતા, અને એની ઉપરના જે આક્ષેપ હતા એ સત્ય હતા કે નહોતા એ કરતા અમે એક શાસકો તરીકે પ્રેક્ટિકલ વર્ક કરીએ છીએ. અમે એમ માનીએ છીએ કે કનુભાઈ ટેલર 400 દિવ્યાંગ બાળકોને ભારતમાં પહેલી વાર પોતાના બાળકો ગણીને રાખે તો છે ને. આ જ મૂળભૂત હેતુ સાથે એ જમીન રદ કરવા મેં ખુલ્લેઆમ વિરોધ કરીને આ જમીનનું એલોટ રદ નહીં કરવા દીધેલ. ત્યાર પછી ફરીવાર આ સંસ્થા ચાલે એના માટે કનુભાઈએ જે અહીંયા બાજુમાં હોસ્પિટલની જે જમીન ભાડેથી એલોટ કરી એનો પણ ખૂબ વિરોધ કરવામાં આવેલો. એ જ ઠરાવ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મેં જ મંજૂર કરી આપેલો કે જો કોઈ સંસ્થાને ભાડે ભલે હોસ્પિટલ ચાલે તો સુરત શહેરના જનતાને એનો લાભ મળવાનો છે. બીજો મારો ઉદ્દેશ એ હતો કે જે સંસ્થાને એ ભાડું આપે એ સંસ્થા એ ભાડાથી લાઈફ ટાઈમ સુધી ચાલવી જોઈએ. અને એ બેજ ઉપર ત્રીજી વાર એમનો ખૂબ વિરોધ હોવા છતાં એક જ વ્યક્તિ તરીકે આ સંસ્થાને મેં ડિસેબલ વેલફેર ટ્રસ્ટની જમીન હોય, એમનું કન્સ્ટ્રક્શન હોય, કે એમને આ જે હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ ભાડેથી કરી છે એની ઇન્કમ હોય એના માટેથી એલોટ રદ ન થઈ શકે. મને તો આજે ગૌરવ છે કે કનુભાઈ ટેલરને પદ્મશ્રી મળ્યો એના માધ્યમના બીજમાં ભીમજી પટેલનો એક પાણી ઉમેર્યાનો એક વટવૃક્ષ બનાવવામાં જે છોડ રોપવામાં આવ્યો છે એ ભીમજી પટેલના માધ્યમથી રોકાણો, એટલે મને ગૌરવ છે. મારા મિત્ર તો છે જ, મને કોઈ અપેક્ષા વગર મને આવી સંસ્થા ભારતભરમાં હજી મેં હમણાં જ હજી મુલાકાતમાં હું આમ તો 2-3 મહિને અમે મળતા જોઈએ છીએ, પરંતુ મને ગૌરવ એ બાબતનો છે કે દિવ્યાંગ બાળકો જે પ્રભુએ જે એમને શારીરિક જે કષ્ટ આપ્યું છે એ કષ્ટમાંથી માનવતાને બહાર લાવવા માટેનો એનો નમ્ર પ્રયાસ ભારતની પહેલી કદાચ. આ દિવ્યાંગ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ભગવાન જે
આ શક્તિ એમણે કનુભાઈને આપી છે. એનો ભારતભરના દિવ્યાંગ બાળકોના માધ્યમ થકી 125 કરોડની જનતાને આ દિવ્યાંગ ચેનલ થ્રુ આજે આવું કાર્ય થઈ શકે એવું માનવતાના કાર્ય માટે આ ચેનલ ચાલુ કરી એ બદલ અભિનંદન પણ આપું છું. પદ્મશ્રી એવોર્ડ ભારત સરકારે આજે જે રીતે જે ક્ષેત્રોમાં જે વ્યક્તિઓને આપવામાં આવે છે એમાં કનુભાઈને જે મળ્યો છે ને એમાં મને ગૌરવ છે. કારણ કે આના માધ્યમમાં કંઈક ને કંઈક ભીમજી પટેલનો ફાળો રહ્યો છે. એટલે જ્યારે આવી વટવૃક્ષ સંસ્થા બને ને તો એક સામાન્ય માણસ તરીકે આમાં કંઈક કર્યાનો ભાવ પેદા થાય એટલે આપણને આનંદ છે. ભીમજીભાઈ, છેલ્લો સવાલ કે આપ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી સુરતવાસીઓને શું સંદેશો આપવા માંગો છો? હું તો ખાસ કરીને સુરતની 1100 જે સંસ્થાઓ છે આ તમામ સંસ્થાઓના વડાઓને સુરત શહેરની જનતાને મારી નમ્ર અપીલ છે કે આ સુરત શહેર આપણું છે, ગુજરાત રાજ્ય આપણું છે અને ભારત આપણું છે. જન્મું અને મરણ બંને આ જ ભૂમિમાં બનવાના છે. તો મારી પ્રથમ નમ્ર વિનંતી એ છે કે જે સંસ્થાના વડા તમે છો એમાં કર્તવ્ય નિષ્ઠા સાથે આપણે માનવે માનવની સેવા માટે ખંભે ખંભે મિલાવીને કામ કરવું જોઈએ. આજે આપણે વાદ વિવાદથી પર રહીને જે રીતે આ કનુભાઈએ દિવ્યાંગ બાળકો માટે આજે 400 જેટલા બાળકોને ફ્રી શિક્ષણ થકી તમામ સાધનો ઉપલબ્ધ કરાવીને ભારતભરના તમામ દિવ્યાંગ બાળકો માટે ચેનલ બનાવીને ચેનલ થ્રુ જે આ કાર્ય પદ્ધતિ ભારતભરમાં બતાવવામાં આવે છે એવી જ રીતે આપણે આ મીડિયાનો સહકાર લઈ સુરત શહેર આપણું છે, ખૂબ ગતિથી આગળ વધતું શહેર છે. એ કરતાંય 38% જીડીપી ગ્રોથ ઓનલી ફોર ભારતની અંદર આપનાર પ્રથમ શહેર છે. હવે તમને થશે કે ભાઈ 38% જીડીપી ગ્રોથ કેવી રીતે આપે? તો કે 1,68,000 કરોડનું એક્સપોર્ટ ડાયમંડ અને ડાયમંડ જ્વેલરી તો સુરત શહેર એક જ આપે છે. હવે 2,70,000 કરોડનું સમથિંગનું એક્સપોર્ટ છે એમાં 1,76,000-75,000 કરોડનું તો સુરત શહેર આપે છે. 1,00,000 કરોડનું ભારતભરમાં એક્સપોર્ટ યુનિટ ધરાવતું કાપડનું માર્કેટ છે. એમ્બ્રોઇડરી વર્ક હોય, જરી ઉદ્યોગ હોય, એ બધું જ ગણે તો 1,50,000 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ યુનિટ અહીંયા છે. આવા અસંખ્ય ઉદ્યોગો જે એક્સપોર્ટ યુનિટ ભારતમાં સર્વશ્રેષ્ઠ ગ્રોથ એટલે કે 38% જીડીપી ગ્રોથ આપનાર સુરત શહેર ભારતનું પ્રથમ શહેર છે. આજે ભારત ગુજરાતનું આર્થિક પાટનગર નથી. બોમ્બે, દિલ્હી, કલકત્તા આ બિગ સિટી પછી સર્વશ્રેષ્ઠ જો ગ્રોથ એક્સપોર્ટનો મળતો હોય તો શ્રેષ્ઠ શહેર મુદલ આ સુરત શહેર છે. જેટલી ઓફિસો બોમ્બેની અંદર કોર્પોરેટ જગતની ઓફિસો છે એ ખાલી ઓફિસો છે, એના યુનિટો નથી. કે એક્સપોર્ટ યુનિટ જે હોવા જોઈએ એ તો સુરત છે. હબ આખું ગણો ભારતનું તો પણ સુરત છે. આવી ભૂમિના જ્યારે આપણે કર્મભૂમિ અને જન્મભૂમિ આપણે બનાવી હોય તો આપણી પ્રથમ નિષ્ઠા કે આપણે આ સુરત શહેરના ખંભે ખંભા મિલાવીને ભારતનું નહીં વિશ્વનું સર્વશ્રેષ્ઠ સુરત શહેર બને એના માટે સાથે મળીને પ્રયત્ન કરવા જોઈએ. શાસકો હોય કે આગામી દિવસમાં કોઈ પણ પ્રકારના નિર્ણય થવાના હોય તો સાથે મળીને સુરત શહેરને આપણે જો પોતાનું કર્મભૂમિ જન્મભૂમિ બનાવી અને માનીએ અને કરીએ તો મને લાગે છે કે આ સુરત શહેર ખૂબ આગળ વધે. કારણ કે આ શહેર એક જ એવું છે કે જે દાનેશ્વરી ગણાય. આજે સુરતની હદમાં તમે છો તો તમારી પાસે 100 રૂપિયા હોય તો 90 રૂપિયા વાપરી રાખી, પણ સુરતની હદ છોડ્યા પછી 5 મિત્રો જો એક ગાડીમાં જતા હોય અને કોઈ પાણીની બોટલ લેવાનું કે તો પેલો આ પેલાની સામું જોવે, ઓલો ઓલાની સામું જોવે અને ખરેખર એક કે હાથ નાખતું નથી. આ ભૂમિનો જે પ્રતાપ છે એવી ભૂમિના જ્યારે આપણે વારસો ભવિષ્ય ભૂતકાળ બધું જોઈને આપણે ચાલી રહ્યા તો ભવિષ્યની ચિંતા કરીએ એવી આપણી દિવ્યાંગ ચેનલના માધ્યમ થકી હું અપીલ કરું છું. હું ફરીવાર કનુભાઈ ટેલર, પદ્મશ્રી અને એમની આ ડિસેબલ વેરફેર ટ્રસ્ટને અને આ દિવ્યાંગ ચેનલને હું મારા
નમસ્કાર, પ્રણામ અને આપ સૌને ધન્યવાદ. અસ્તુ, ભારત માતા કી જય. જે સુરતને પોતાનું માને છે અને એના માટે કાર્ય કરતા હતા અને કરી રહ્યા છે અને કરતા રહેશે એવા ભીમજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.